નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત અને તેમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરીશું અને તેમાં આગળ સ્વાધ્યાય નંબર 2.3 માં દાખલા નંબર 6 થી દાખલા નંબર 10 જોઈશું. તો આપણે પહેલો દાખલા નંબર 6 જોઈએ. તો પહેલા એનો ઉકેલ મેળવે तो कि 8x प्लस 4 बराबर नहीं आवाज़ जो 3 कौंस मा x माइनस 1 कौंस पूर्व प्लस 3 आनु पहला तो जवाब उकेल मिल लिए अने अना पची आपड़े एनो चकासनी करिसू. तो यहीं आपड़े 8x प्लस 4 पहला तो अने આનો સાદો રૂપ આપી દઈએ તો કે પહેલા 3 ને x વડે ગુણીશું પછી 3 ને 1 વડે ગુણીશું. તો અહીંયા 3 ને x વડે ગુણતા 3x પછી 1 વડે ગુણો 3 એકા 3 પણ અહીંયા કેવી નિશાની કે -3 7 બરાબર. હવે 8x 4 બરાબર 3x તો એમ ના એમ રહેશે પ્લસ આ પ્લસ માઈનસ શું છે તો શું થશે તો કે પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 7 માંથી 3 જશે તો કેટલા વધશે તો કે 4 વધશે પણ 4 કેવા તો કે પ્લસ 4 કેમ કે 7 એ મોટી સંખ્યા છે. હવે આપણે આ 4 ને આ બાજુ લઈ જઈએ તો કે 8x બરાબર 3x પ્લસ 4 અને આ કેટલા થશે આ 4 પ્લસ છે આ બાજુ જમણી બાજુ આવશે તો -4 થઈ જશે બરાબર. તો 8x બરાબર 3x એમ ના એમ આ પ્લસ 4 ને -4 કેટલા થશે તો કે 0 થઈ જશે એટલે આપણે અહીંયા 0 ના મૂકો તો પણ ચાલે બરાબર. અહીંયા પ્લસ 0 કરી દઈએ તો પણ તો કે હવે 8x ની બાજુમાં 3x લાવી દઈએ 3x બરાબર 0 બરાબર. તો 8x માટે 8x માંથી 3x જોય તો કેટલા વધે તો કે 5x વધે 5x બરાબર 0 માટે x બરાબર કેટલા થાય x બરાબર 0 થાય. તો x બરાબર આપણને કેટલા મળ્યા તો 0 મળ્યો બરાબર. આ આપણે x બરાબર એનો ઉકેલ 0 મળ્યો તે આપણે ચકાસી લઈએ. તો કે ચકાસણી ડાબી બાજુની પહેલા કરી લઈએ તો કે 8x પ્લસ 4 તો 8 ગુણ્યા 0 પ્લસ 4 તો 8 ગુણ્યા 0 બરાબર 0 થાય અને પ્લસ 4 એટલે જવાબ આવશે ડાબી બાજુનો 4 અને જમણી બાજુ 3 કૌંસમાં x માઇનસ 1 પ્લસ 7 તો 3x પહેલાં તો સાદું રૂપ આપી દઈએ માઇનસ 3 પ્લસ 7 હવે x ની કિંમત મૂકી દઈએ તો x ની કિંમત મૂકશો તો 0 માઇનસ 3 પ્લસ 7 એટલે આ તો 0 એમ ના એમ આ માઇનસ 3 પ્લસ 4 પ્લસ 7 એટલે 7 માંથી 3 જાય માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 7 માંથી 3 જાય તો વધે કેટલા તો કે 4 વધે પણ કેવા 4 વધે તો કે પ્લસ 4 વધે બરાબર. પ્લસ 4 વધે એટલે અહીંયા પણ પ્લસ 4 ને અહીંયા પણ પ્લસ 4 એટલે ડાબી બાજુ માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે આપણો આ જવાબ એ સાચો છે. x બરાબર 0 વાળો જવાબ આવ્યો એ આપણો એ જવાબ સાચો છે બરાબર. આપણે હવે દાખલા નંબર 7 જોઈએ તો x બરાબર 4 ના છેદમાં 5 અને કૌંસમાં x પ્લસ 10 અને
કૌંસ પૂરો કરેલ છે બરાબર તો હવે આપણે આનો ઉકેલ શોધીએ માટે x બરાબર પહેલા તો 4 4 ના છેદમાં 5 ને x વડે ગુણીશું અને પછી 10 વડે ગુણીશું બરાબર તો કે 4x થશે 4x ભાગ્યા 5 પ્લસ 4 ના છેદમાં 5 ગુણ્યા 10 બરાબર તો માટે x બરાબર 4 4x પ્લસ 5 અહીંયા 5 2 10 એટલે 4 2 8 બરાબર અહીંયા છેદ નંજ ઉડાડી દીધા બરાબર એટલે માટે x બરાબર કેટલા વધ્યા 4x પ્લસ 8 બરાબર હવે 4x પ્લસ 5 ને 4x ના છેદમાં 5 ને આપણે આ ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા આ ડાબી બાજુ લઈ જતા આપણે આ ભાગાકારમાં છે એટલે આને પણ આપણે ગુણવા પડશે બરાબર પહેલા આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 4x x માઈનસ 4x ના છેદમાં 5 બરાબર 8 એમ ના એમ રહેશે બરાબર માટે અહીંયા આનો લસા લઈએ તો 5 થશે કેમ કે આ x ની નીચે 1 હોય બરાબર કઈ ના હોય તો એટલે 1 ને 5 નો લસા 5 થશે એટલે આપણે અહીંયા 5 છેદમાં 5 લાવવા માટે x ને 5 વડે ગુણવા પડે એટલે 5x માઈનસ 4x ના છેદમાં તો 5 છે એટલે એને ગુણવા નહીં પડે બરાબર એટલે બરાબર 8 હવે 5x માંથી 4x જાય તો કેટલા વધે x વધે તો x ભાગ્યા 5 ને બરાબર ની આ બાજુ 8 તો અહીંયા x ને કરતા બનાવીશું અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જતા રહેશે તો 8 ગુણ્યા 5 બરાબર x બરાબર કેટલા થશે x બરાબર 8 પંચા 40 એટલે x બરાબર કેટલા થાય તો કે 40 થાય બરાબર x બરાબર કેટલા થશે તો કે અહીંયા 40 થશે તો આપણે એની ચકાસણી કરી લઈએ તો પહેલા ડાબી બાજુ x જ આપેલા છે તો x બરાબર છે 40 મળી ગયા બરાબર હવે આપણે જમણી બાજુ તો કે 4 ના છેદમાં 5 કૌંસમાં x પ્લસ 10 બરાબર તો x ની કિંમત મૂકી દઈએ 4 ના 4 ભાગ્યા 5 x ની કિંમત છે 40 પ્લસ 10 બરાબર તો 4 ના છેદમાં 5 અને 40 ને પ્લસ 10 એટલે 50 5 10 10 પંચા 50 થાય એટલે બરાબર છેદ અંશ ઉડતો હોય તો ઉડાડી દેવાના તો અહીંયા 10 ચોક 40 બરાબર અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ બરાબર એટલે આપણો આ જવાબ પણ સાચો છે બરાબર હવે આપણે દાખલા નંબર 8 જોઈએ તો કે 2x પ્લસ 1 ડાબી બાજુ શું આપેલું છે 2x પ્લસ 1 બરાબર ને આ બાજુ 7x ના છેદમાં 15 અહીંયા 2x ના છેદમાં 3 પ્લસ 1 અને અહીંયા 7x ના છેદમાં 15 પ્લસ 3 આપેલા છે એનો આપણે પહેલા જવાબ એટલે કે ઉકેલ શોધી લઈએ પછી આપણે એની ચકાસણી કરીશું અહીંયા એક પ્લસ 1 છે અહીંયા આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે તો કે 2x ના છેદમાં 3 બરાબર 7x ના છેદમાં 15 પ્લસ 3 એમના એમ અને અહીંયા આ માઇનસ 1 થશે બરાબર તો આપણે હવે x
ના છેદમાં 3 બરાબર અહીંયા પ્લસ 3 ને માઈનસ 1 છે તો 3 માંથી પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 3 માંથી 1 જશે તો કેટલા વધશે તો કે 7x ના છેદમાં 15 અને માઈનસ 2 વધશે બરાબર તો હવે આ 7x ના છેદમાં 15 જે પ્લસ માં છે જે બરાબર ની આ બાજુ એટલે કે ડાબી બાજુ લઈ જશો તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે તો આપણે ડાબી બાજુ લઈ જઈએ માટે 2x ના છેદમાં 3 અને અહીંયા 7x ના છેદમાં 15 અહીંયા પ્લસ છે એટલે માઈનસ થઈ ગયા અને આ માઈનસ 2 એ અહીંયા પ્લસ પ્લસ 2 આવશે બરાબર કેમ કે આ પ્લસ 3 છે એટલે મોટી સંખ્યા વાળી નિશાની એટલે પ્લસ 2 એમના એમ રહેશે બરાબર હવે શું કરીશું 15 અને 3 નો લસા લઈશું તો 15 અને 3 નો લસા શું થાય તો 3 ના ઘડિયામાં 15 આવે છે એટલે 15 એનો લસા જ થશે બરાબર તો કે 15 અહીંયા છેદમાં 15 લાવવા માટે 2x ને કેટલા વડે ગુણવા પડે તો કે 5 વડે ગુણીશું 2x ગુણ્યા 5 અને આ 7x તો એમના એમ કેમ કે એના છેદમાં તો 15 છે એટલે 2 એમના એમ બરાબર હવે 2x ગુણ્યા 5 એટલે કેટલા થશે તો માટે 10x માઈનસ 7x ને છેદમાં 15 અને આ 2 એમના એમ બરાબર માટે 10x માંથી 7x જાય તો કેટલા વધે 3x વધે 3x ના છેદમાં 15 અને બરાબર ની આ બાજુ 2 વધ્યા તો અહીંયા આપણે 3x ના છેદમાં 15 અને બરાબર ની આ બાજુ 2 વધ્યા તો 3x ને કરતા બનાવીશું આપણે તો કે 2 આ ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જતા રહેશે તો 3x બરાબર 15 દુ 30 એટલે x બરાબર કેટલા વધશે 30 ને આ છેદમાં આવશે એટલે 3 × 10 30 થાય બરાબર તો x બરાબર કેટલા વધ્યા x બરાબર ઉકેલ શું મળ્યો માટે x બરાબર 10 બરાબર x બરાબર આપણને ઉકેલ શું મળ્યો તો માટે x બરાબર 10 આપણને ઉકેલ મળ્યો જેની ચકાસણી કરી લઈએ પહેલા ડાબી બાજુ ચકાસી લઈએ તો કે 2 અને x ની કિંમત મૂકી દઈએ બાજુમાં બરાબર 2x + 1 2x ના છેદમાં 3 + 1 હવે 2 અહીંયા x ની કિંમત 10 છે એટલે 10 મૂકી દઈએ 3 બરાબર 2 * 10 એટલે 20 ના છેદમાં 3 + 1 બરાબર અહીંયા 1 ના નીચે છેદમાં 1 તો હોય જ એટલે બંનેનો લસા 3 અને અહીંયા 3 લાવવા માટે 1 ને 3 વડે ગુણવા પડે એટલે કે 20 + 3 એટલે આપણો જવાબ થશે 20 ના 3 23 ના છેદમાં 3 ડાબી બાજુની જવાબ શું આવ્યો તો કે 23 ના છેદમાં 3 એવી જ રીતે સમીકરણની જમણી બાજુ તો જમણી બાજુ કઈ છે તો કે 7x + 15 7x ના છેદમાં 15 + 3 છે તો 7 * 10 ને છેદમાં 15 + 3 તો અહીંયા 70 અને 15 અને 3 70 ના છેદમાં 15 + 3 અહીંયા પણ શું થશે 1 હશે એટલે આ બંનેનો લસા એટલે કે 15 અહીંયા તો અહીંયા 15 લાવવા માટે 3 ને કેટલા વડે ગુણવા પડે પહેલા તો અહીંયા છેદ ઉડે છે એટલે ઉડાડી દઈએ 14 5 70
અને 5 તરી 15 એટલે અહીંયા 14 અને અહીંયા 3 વધશે એટલે 14 ના છેદમાં 3 અને પ્લસ 3 અહીંયા છે એટલે અહીંયા છેદમાં 3 અને અહીંયા 3 લાવવા માટે 3 ને અહીંયા 1 હોય એટલે 3 લાવવા માટે છેદમાં 3 લાવવા માટે 3 ને 3 વડે ગુણવા પડે 3 3 ને 9 એટલે 14 ને 9 કેટલા થશે 23 થશે એટલે અહીંયા જવાબ આપણને મળશે 23 ના છેદમાં 3 બરાબર જે અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થઈ બરાબર એટલે આ જવાબ પણ આપણો સાચો છે બરાબર હવે આપણે દાખલા નંબર 9 જોઈએ તો કે 2y + 5 ના છેદમાં 3 બરાબર ને આ બાજુ 26 ના છેદમાં 3 - y છે બરાબર તો અહીંયા આપણે 2y એમ ના એમ રાખીશું અહીંયા y એ માઈનસ માં છે ડાબી બાજુ આવશે બરાબર ને ડાબી બાજુ તો અહીંયા પ્લસ થઈ જશે પ્લસ y આ પ્લસ 5 ના છેદમાં 3 એમ ના એમ રહેશે અને 26 ના છેદમાં 3 એમ ના એમ રહેશે બરાબર ને આ બાજુ બરાબર તો હવે 2y + y તો 2y + y કેટલા થશે 2y + y કેટલા થશે તો કે 3y થશે 3y + 5 ના છેદમાં 3 અને આ 26 ના છેદમાં 3 એમના એમ માટે આપણે 3y ને કરતા બનાવીશું તો 3y બરાબર 26 ના છેદમાં 3 અને આ 5 ના છેદમાં 3 ને આ બાજુ લઈ જઈશું બરાબર તો માઈનસ થઈ જશે એટલે કે માઈનસ 5 ના છેદમાં 3 માટે 3y બરાબર અહીંયા છેદ તો સરખા છે એટલે 3 અને 26 માંથી માઈનસ 5 બરાબર તો હવે આ 26 માંથી 5 થશે તો શું થશે કેટલા વધશે 26 માંથી 5 જાય તો કેટલા વધે તો કે માટે 3y બરાબર 21 ના છેદમાં 3 એટલે 21 ના છેદમાં 3 એટલે 7 તરી 21 બરાબર તો અહીંયા y બરાબર 7 મળ્યા તો અહીંયા y બરાબર 7 ના છેદમાં 3 y બરાબર ઉકેલ શું મળ્યો આપણને તો કે 7 ના છેદમાં 3 ઉકેલ મળ્યો તો આપણે એ ચકાસણી કરી લઈએ કે સાચું છે કે ખોટું છે બરાબર તો ચકાસણી જોઈએ તો પહેલા આપણે ડાબી બાજુની તો કે 2y + 5 ના છેદમાં 3 તો આપણે જોઈ લઈએ તો કે 2 કૌંસમાં 7 ના છેદમાં 3 + 5 ના છેદમાં 3 તો અહીંયા બરાબર તો અહીંયા 7 2 14 14 ના છેદમાં 3 + 5 ના છેદમાં 3 એટલે આ 3 તો એમ ના એમ 14 + 5 14 ના + 5 એટલે 19 19 ના છેદમાં 3 બરાબર તો ડાબી બાજુ આપણને કેટલી મળી તો કે 19 ના છેદમાં 3 મળી એવી જ રીતે જમણી બાજુ જોઈ લઈએ સમીકરણની જમણી બાજુ તો કે 26 ના છેદમાં 3 - y તો 26 ના છેદમાં 3 - y કેટલા છે y બરાબર 7 ના છેદમાં 3 તો આ 3 એમ ના એમ રહેશે હવે 26 - 7 હવે 26 - 7 26 માંથી 7 જાય તો કેટલા વધે તો કે 19 વધે 19 ના છેદમાં 3 અહીંયા પણ જમણી બાજુ માટે અહીંયા પણ શું થશે જમણી બાજુ બરાબર ડાબી બાજુ થશે અથવા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે તો આપણો આ પણ જવાબ કેવો છે તો કે સાચો છે હવે આપણે દાખલા નંબર 10 જોઈએ તો કે
3m बराबर ने आ बाजू 5m અને 8 ના છેદમાં માઈનસ 8 ના છેદમાં 5 છે તો એનો આપણે ઉકેલ શોધી લઈએ તો કે 3m અને અહીંયા પ્લસ છે એટલે 5m ને આ બાજુ લાવશો ડાબી બાજુ એટલે માઈનસ થશે થઈ જશે એટલે કે 3m માઈનસ 5m અને આ માઈનસ 8 ના છેદમાં 5 એ m ના m રહેશે હવે આ 3m minus 5m એટલે કે 3 માંથી minus 5 ઘટ્યું કેટલા વધશે તો કે minus 2m વધશે અને આ minus 8 ના છેદમાં 5 બરાબર હવે આ અહીંયા બંને બાજુ minus છે બરાબર એટલે આ બંને બાજુ અહીંયા minus 1 1 વડે ગુણો તો અહીંયા minus minus નીકળી જશે એટલે કે minus 1 અને minus 1 એ બંને બાજુ ઉડી જશે બરાબર એટલે કે આ minus minus ઉડી જશે તો આ વધશે શું માટે 2m बराबर 8 ना छेद मा 5 बराबर माटे अबे आपने शू करी शू 8 ना छेद मा 5 छे यहां तो यहां m ने करता बनावी शू तो के आ m ने करता बनावी शू ने आ जे छे ने 1 by 2 लेकिन आ बेने पण અહીંયા ગુણાકાર માં છે તો ભાગાકાર માં લઈ જશું તો 8 ગુણ્યા 5 ગુણ્યા 2 માટે m બરાબર કેટલા થશે 8 ના છેદ માં 10 બરાબર તો અહીંયા છેદ નો અંશ ઉડતા હોય તો ઉડાડી દેવાનો એટલે કે m બરાબર 4 ગુણ્યા 2 એટલે 4 2 8 અને અહીંયા 5 ગુણ્યા 2 એટલે આ બે બે ઉડી ગયા તો માટે m બરાબર કેટલા વધ્યા तो कि m बराबर 4 ना छेद में 5 बराबर अपने उकेल कितलो मळ्यो એનો જવાબ કેટલો મળ્યો તો કે 4 ના છેદ માં 5 બરાબર તો આપણે આ m ની કિંમત મૂકી દઈએ અને આપણે ચકાસી લઈએ તો કે ચકાસણી તો કે 3m પહેલા ડાબી બાજુ ની જોઈએ तो कि 3m बराबर तो 3 માં m ની કિંમત મૂકીએ તો 4 ના છેદ માં 5 બરાબર તો કે 4 તરી 12 તો કે 12 ના છેદ માં 5 ડાબી બાજુ નો જવાબ શું મળ્યો તો કે 12 ના છેદ માં 5 મળ્યો હવે જમણી બાજુ ની ચકાસણી કરી લઈએ તો કે 5m minus 8 ના છેદ માં 5 તો 5 અને અહીંયા 12 ના અહીંયા 4 ના છેદ માં 5 બરાબર અને અહીંયા 8 ના છેદ માં 5 એ m ના m રહેશે બરાબર તો અહીંયા આ 5 5 ઉડી જશે વધશે શું 4 અને અહીંયા માઈનસ 8 ના છેદ માં 5 બરાબર તો અહીંયા આપણે અહીંયા 1 વધશે નીચે છેદ માં તો 1 હોય ને તો પછી 4 4 ના છેદ આ 1 અને માઈનસ 8 ના છેદ માં 5 તો આ લસા 5 અને અહીંયા છેદ માં 5 લાવવા માટે 4 ને કેટલા વડે ગુણવા પડે તો કે 5 વડે ગુણવા પડે એટલે 4 5 20 માઈનસ 8 બરાબર કેમ કે 8 ના છેદ માં તો 5 છે એટલે કઈ ગુણવા પડશે નહીં એ માઈનસ હવે 20 માંથી 8 કાઢો તો કેટલા વધે તો કે 12 વધે તો 12 ના છેદ માં 5 તો અહીંયા પણ આપણને માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે તો કે આપણો જવાબ એ કેવો છે તો કે સાચો છે તો તો અહીંયા આપણે આ સ્વાધ્યાય 2.3 એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને આગળનું સ્વાધ્યાય એ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું